هل 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 بلو بغوتي بوريار مات بي رام ديوزي مهاراج نيدي ستي سناتان دارما نيدي أجاك دمبا ماتو زوغني उन्हें मारी जपिता राजा आज घन अखंड भगवती तारा दीवड़ा बले मारी परगट तू आप या मारी मत तोड़े कुर्बान मान भगवती है माता जोगणी धन्य मां भवानी धन्य मां जोगणी धन्य मां भवानी पृथ्वी पेला तमारो वात दुग पेला धन्य मां जोगणी पृथ्वी पेला तमारो वात दुग पेला धन्य मां जोगणी हतो सारो ने माड़ी ترجمة
मारी कुड़िया ने मान રામદેવજી મહારાજની હાજરી હોય અને માં રામદેવજી મહારાજના માં કુળદેવી ભગવતી ખોડિયારમાં આજ આપા લાખાસર ગામને આંગણે એમ કહેવાય નવ લાખ લબડિયાળી માં ભગવતી ખોડિયારમાં આજ રાજપરા જેવું ધામ છોડી હાળવા જેવું ધામ છોડી કળધરા જેવું ધામ છોડી અને આજ માં ભગવતી બાપાના બાર પોરા પાઠની અંદર હાજરી આપી હોય અને એમાં આહિર સમાજનો એમ કહેવાય આહિરનો આશરો હોય જેના એમ કહેવાય ઇતિહાસની અંદર નામ અમર થઈ ગયા હોય એવો સમાજ અહીં બેઠો હોય માં ભગવતી અમરમાં આપણે આ માલો અમારી બાજુ તો જેવાય ગોદર અને મિત્રો અમે રામા મંડળ રમી કોઈ ફંડ ફાળો લીધા વગર બાપાનું મંદિર 25 લાખ રૂપિયાને ખર્ચે અમારા ગામ ભાડાને આંગણે મિત્રો પરિપૂર્ણ કર્યું છે એમાં અમારે રામપરા કોવાયા એ બાજુ આપણા આહિર સમાજના ગામડા આવેલા એમનો આમ કહેવાય તો 50% મંદિરમાં ખર્ચો એમનો આવેલો છે અમને આહિર સમાજનો અમારા મંદિરની અંદર ખોબેન ધોબે મિત્રો દાન આવેલું હોય તો આજ એવો સમાજ અહીં બેઠો હોય અને એમાંય બાર પૂરા પાટના લાભાર્થી અહીં રમવા માટે વધાર્યા હોય આમાં મિત્રો એક રૂપિયો અમારે નથી લઈ જવાનો જે કાંઈ તમે ફંડ ફાળો આપશો એ બધાય પૈસા અહીંયા અર્પણ કરીને જવાના છે અમારે તો જે કાંઈ અમારી ફી આવે એ જ મિત્રો અમે લઈ જવાના અને જે કાંઈ તમે ફી આપો છો એ મારા ગામ ભાડાને આંગણે અમે દર વર્ષે બાપાની તિથિ 12મા મહિનાની 2 તારીખે આવું જબરજસ્ત અમે પણ ભવ્ય આયોજન રાખી રાતે સંતવાણી પ્રોગ્રામ હોય ગામ ધવાડો બંધ હોય બહારથી આવેલ મહેમાનોને પ્રસાદી હોય કારણ કે ક્યારેક ક્યારેક થોડીક નાઇટો અમે રમવા માટે જઈ અને દર વર્ષે 2-2.5 લાખ રૂપિયાના ખર્ચે બાપાની તિથિ ઉજવી છીએ તો આજ જે કાંઈ રકમ આવશે એ મિત્રો અહીંયા આપણે આહિર સમાજનો જે કંઈ ફાળો આવશે ગૌશાળાની અંદર 50% ગૌશાળાની અંદર અને 50% લાકાહાર ગામનો જે કાંઈ આજ ફંડ ફાળો આવશે એ આપણે 50% રકમ ગૌશાળાની અંદર વાપરવાની છે અને 50% આહિર સમાજની વાડીની અંદર વાડી ને એની અંદર મિત્રો વાપરવાના છે એટલે કોઈ સંકોચ રાખ્યા વગર સાથ અને સહકાર આપજો અને જે કાંઈ અહીંયા તમે ઘોર કરશો જે કાંઈ રકમ આપશો એ ગૌશાળાની અહીંયા જે કાંઈ રમા મંડળની અંદર ઘોર થાય તો એ પણ પૈસા ગૌશાળાની અંદર વાપરવાના છે એટલે કોઈ સંકોચ રાખ્યા વગર સાથ અને સહકાર આપજો તો મિત્રો અમારા મંડળના નિયમ પ્રમાણે મા ભગવતી ખોડિયારમાંની આરતી દ્વારા બાદ રામા મંડળની શુભ શરૂઆત થાય તો આરતીની અંદર આપણે સાથ અને સહકાર આપી અને ઝડપથી મા ભગવતીની આરતી ઉતારી અને આગળ રામા મંડળની શરૂઆત કરીએ ભગવતીની આરતીમાં
500 અને 1 રૂપિયા મિત્રો જોરદાર તાળીના ગડગડાટથી બધા આવજો ખૂબ ખૂબ ધન્યવાદ અને ભાઈ આપણે બોલે બોલ લેવામાં આવશે જે કોઈ ભાઈ બોલ કરશે એને રકમ આપવાની રહેશે એલો બોલ નથી એટલે ઝડપથી 700 કર આપજો 500 નો બોલ છે ખોડિયાર માની અર્થતંત્રમાં 500 ને 1 રૂપિયા એકવાર બે વાર અઢી વાર કોણા ત્રણ વાર જો ભાઈ આરતી જાય પછી નો કહેતા બોલું તો ત્રણ વાર કરી નાખ્યો એ ખોડિયાર માનો રોજો હે મારી માડલ વાળી માનો રોજો મારી આય કોડલ નો રોજો સોના સિંગડીએ માનો રોજો કાનાભાઈ ગોજિયા એમના તરફથી મહા ભગવતીની આરતી ઉતરામાં 600 ના વધારા સાથે 1100 અને 1 રૂપિયા મિત્રો જોરદાર તાળીના ગડગડાટથી વધાવજો ખૂબ ખૂબ ધન્યવાદ તાળી પાડીજો ભાઈ દાતાઓ દાન આપે એટલે તાળી પડાય અને નો દેવાના હોય એને હોય લાટકીને પડાય એટલે આજુબાજુ વાળાનો ઉજમ સડે ખોડિયાર માને આરતી ઉતરામાં 600 ના વધારા સાથે 1100 ને 1 રૂપિયા એકવાર હાલો ભાઈ ફક્ત 600 રૂપિયા મારતી જાય આ મોજા અલી પુને સિપુરે મારું આંગણો રે માં અલી પુને ગુપુરે મારું આંગણો ગોવાભાઈ ગોજિયા લાખાહાર એમના તરફથી 700 ના વધારા સાથે અઢારસો ને એક રૂપિયા એક વાર બે વાર અઢી વાર
पुना तनवार जो आरती दे पिसनो के तो बोलो तो तनवार करने को हिने हड़ा मान आहो नाना सूरज उगिया रे खुड़ियार माने आरती द्रमा हाथ सुना वजारा साथे उड़ार सुने एक और एक बार बेवार अलो बसी को नीचा नगर तलवार करना है मसरी भाई धन्ना भाई अपना दर्प से आठ सुना वजारा साथे લેકારે પછી બોલાઈ જાય નામ બધાય ના હે કોડલ રમે માતા કોડલ રમે યા લીલુડા માનવે કોડલ રમે એક રામ ભરો છે 200 અને 1 રૂપિયા આવે છે એક બીજા 51 રૂપિયા મારી તરફથી આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ આપણે સરસ મજાના કહેવાય સોનાને સાકળે બાંધો તો તોડાવીને વ્યા જાય એવા મહેમાનો ભંડારિયા ગામથી બધાયા હોય તો ભંડારિયા ગામવાળા તરફથી માં ભગવતી જય મિલન અંદર 1500 અને 1 રૂપિયા મિત્રો જોરદાર તાળીના ગડગડાટથી વધાવજો ખૂબ ખૂબ ધન્યવાદ ખમા કે જે માણી ખમા કે જે યા રબાલુડા ને ખમા કે જે હરબ દિયા વે માણી બબ દિયા વે યા લીલુડા માટવે રબ દિયા વે
એકો ઘરસણ ડાંગર એમના તરફથી 100 રૂપિયા બીજા ત્રણ જોઈ ની અંદર 300 રૂપિયા રામરો સાહેબ બોલ ઘોડિયાર માદગી એક બીજા 100 રૂપિયા મારી તરફથી રામરો સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ ઘોડિયાર મને આત્મદ્રમાં 800 ના વધારે સાથે 2700 ને એક રૂપિયા એકવાર બલમણા 800 નો જ વધારો છે આજે એકાદો બોલ કરો એટલે ઝડપથી આપણે મા ભગવતીની આરતી ઉતારી અને આગળ રામા મંડળની શરૂઆત કરીએ આમાં એવું નો એક જણાને બોલ કરો બે જણાને પાર્ટનર થઈ જવાય આજ નાણો મળશે પણ આવું બાર પોરા પાટની અંદર એમાંય મા ભગવતીની અંદર આપણે હાજરી હોય ભલામણા નાણો મળશે પણ તાણો નહીં મળે થોડીક ઝડપ રાખજો અમે સાત સાત બે નાડિયું નું સે જોડલું રે માં પાડી મારે એક રે વિરાની ધોની મોટી ખોટ રે ગુણ બેઠા હોય આ મોજા રામ ભરોસે બે જે આવે છે 200 રૂપિયા બોલ ખોડિયાર માત કી હાલો આપણે આપા લાકરસર ગામ વતી એવું કહેવામાં આવે છે કે જે ગામના આહીર સમાજ છે એમનો જે કઈ ફાળો આવશે એ 50% આહીર સમાજ ની અંદર જશે અને 50% ગૌશાળા ની અંદર અને ઇતર સમાજ ભડવાર કોળી ગમે તે હોય ઇતર સમાજ ઈનો જેટલો ફાળો આવશે ઈ પણ બધો ગૌશાળામાં જશે અને મહેમાન જે બારગામથી જે કાંઈ પધારેલા મહેમાન છે એનો ફાળો પણ જ ગૌશાળામાં જવાનો છે અને ઘોર જે કાંઈ થશે એ પણ ગૌશાળામાં જવાની છે એક ખાલી આહીર સમાજ હાપા લાખાસર ગામના જે આહીર સમાજનો ફાળો આવશે એ 50%
ગૌશાળા અને 50% આહીર સમાજની વાડી બનાવવાની છે એમાં જવાનો બાકી બધો ફાળો બીજો રહ્યો ભોર થાય કે ઇતર સમાજનો ફાળો હોય એ બધો ગૌશાળાની અંદર જવાનો છે એટલે મન મૂકીને વરાજો મારા મિત્રો હે મોદીલા મામા મારા મોદીલા મામા દો મોદીલા મામા મારા મોજ કરાવે દો આરતી ઉતારો માટે બોલો ભગવતી ખોડિયાર માત્ર કી જય રામદેવજી મહારાજ ની જય સત્ય સનાતન ધર્મ ની જય એ હરખે થી ઉતારું રે મારા ખોડલ માની આરતી હે હરખે થી ઉતારું રે મારા ખોડલ માની આરતી ઘોડલ માની આરતી માતા મારા ડોળાજ દો હે કેસર રે કંકુ ના માડી સાથિયા પુરાજ દો હે ભાવે થી ઉતારે ભક્તો ઘોડલ માની આરતી હરકે થી ઉતારે રે મન ઘોડલ માની આરતી ભાવે થી તારે ભક્તો ઘોડલ માની આરતી બીજા બીજા ધૂમમાં માને ઉભા ઘેરા પાટ દો સિંહાસન બેઠા રમરા વાળી માત દો જીલા જીલા ધૂમમાં માને મામાના બાજો દો બાજો ઠે
की जय रामदेव जी महाराज नी जय सत्य सनातन धर्म नी जय होने माते धमिला हे मारा नो धारा नाम हवे तमे आधार रे माते भूबी नाम माते भूबी नाम हे तो भी नाम कोडला कामडी
ફકીર રાજગીરી બોલાવવાનું કારણ. અરે પ્રધાનજી, કામ તો એક પડ્યું છે કે ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો છે. ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો છે. ઝરમર ઝરમર નિશાન ખુલની અંદર વીજળી પણ સમકારા કરે છે. મારે ચાલો આપણે નગરનો વિહાર કરીએ. શ્રી આજ્ઞા મહારાજ, ઘોડી જાતી આજ છે. આજ રાજાને પરધાના માને ચાલ્યા માટે બે જણા હોય તો થોડું સારું પડે. હાલ હમણાં હું છોકરા ને બોલાવું. આપણે છે ને ખરીદી કરવા જાય ને એક જ ટકા માંથી ઉપાડવાનું, વધુ ઘટું બધાને એડજસ્ટ કરી લેવાનું. હાજી વાત, તારે અડધો મીટર હોય તો થઈ રહી, એમાં એવા ઘટે. કપડા તમારે નથી, ટૂંકા થાય તમારા. કોના છે? મારા આપવાના છે. કઈ ના ગોતે ના ધોતી તાર આપવાની છે. હા, એ તારી વાત હતી. મેં કીધું ટૂંકી કેમ થાય? ટૂંકા થાય, બીજા કપડા પહેરી ના હોતો. તો તારી માને કહેવાય ને હું ની દોરી હું કહે. તમારી દોરી હું કાતા હોય એટલે મારા હાથમાં કેમ આવી? તમે હુકમ ઠપકર લીધા,
મારા લુગડાયેલા જાઓ અહીંયા વેડમાં હુકી હુકીને ફાડી નાખ્યા હાસવીને રખાયેલા કપડા ધોતી દર બાપા ની તો એને કે રેડી ની મુકતા નગર હું ઉપડલે ધોતી એવું ના હાલે હો ના કપડા પહેરી ના વાળા તારી માને કે હો ની દોરી હુકવે હા હવે કાલથી પહેરતા ના કાલ નો દીકરો થતો આપડે કપડા હટું બધે બે તો આ ગળામાં સુંદડી એક કડમાં સુંદડી આ તો એક સુંદડી જ નથી બધું કહેવાનું સુંદડી નું નહીં કહેવાનું કેમ સુંદડી નું નહીં કહેવાનું કાકી ની યાદી છે કાકી ની યાદી છે આ કડમાં છે એ સાલુ રિક્ષમ ખેહેલી તો કાકા મારે ખેસવી તો અરે ખેસવી તો મોટો બમ ફાવે ને ઊભું પડે બમ પા કેમ ઊભું પડે તો રિક્ષા તરથી અંબાઈ ને નકર રિક્ષા પાટિયું અંબાઈ એમ છે એ વાત હાસી કાકા હાસી દીકરો થતો એ કાકા વાડીયા હું બોલ્યો છોકરાને એટલે અટણે વાવણી નું ટાણું છે અને આમ થી આંબાલાલ ઉપરે ઉપર શીખવા મળ્યા વરસાદ પડે અને તારી માં કાળે ઉનાળે પાછી આવી તને ખબર ન પડે વેલા હાર વાવણી છે વાવવા જવું એમ માં તો ઘણું વેલું આવું હું હવે વેલો આવી નહીં હું લેવા વાડી આવી નહીં આવું ખેતર આવી નહીં આવું હું લેવા આપણે આ વાવણી છે ખેતર માં દાડિયા નથી આપણા ઘર માં સભ્ય ત્રણ એક વધી જાય તો હું એક સભ્ય વધી જાય તો ક્યાંથી વધારો વેસાતો મળે વેસાતો નાય તો મારી ઓ નાણા તેડી આવો તો આપણે ચાર સભ્ય થઈ જાય તો ખેતર માં હેલું પડે ને કામ કરવામાં એ હું હો હો માને ખબર પડતી છે કઈ ખબર પડે હો એટલે ઈવડા ઈ ઈ કેવા કલર ના હોય એમાં કલર નો આવે તો ઈવડા ઈ હું ઘરવાળા તને આખું સરનામું ફાવતું લાગે તમને નથી ફાવતું તમે કઈ શીખવા દીધું એ વાતે હાસી આમ જોઈ ને વહુ નો કહેવાય તો એને ઈવડાઈ નો કહેવાય તો શું કહેવાય એને ઘરવાળી નો કહેવાય તો કેવું હું એને રહોડ આમ જોઈ માં કહેવાય માં નો કહેવાય માં કહેવાતા હે અવર માં તાર મમ્મી રોટલી બનાવતા હતા હું બારીએ થી ડોકા કાઢતો હતો તાર બાપા કે માં સા થઈ ગયો એમ કીધું આ ભુરણ માં સા થઈ ગયો એમ હા તે એમ જ કીધું કીધા ભેગી છોટી હાંડસી આવી હા હું છટકી ગયો તાર બાપા આવી ગયા એ તો મીંદડી ને મારતા હતા મીંદડી ને મારતા હતા હા આપડા ઘર માં મીંદડી કેટલી એક બેસી ઈ હાંડસી વાળી કરી કરીને વહી જાય ઈ વહી જાય હવે આ વાત તારા બાપા ને કરાય મને નો કરાય તમે કહી દો તો હું વાંધો મને શરમ આવે કેતા હું કહી દઉં મેં આગળ કીધું ઈ આ તો તારા બાપા ને બોલાવો બોલાવો હલો 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 હે હરે નાનો ભાઈ હે બોલાવે મોટા ભાઈ આવો જોડી કેમ તારી દોરી હતી જાવી ને પહેરીને વ્યવસ્થિત હજી કજો રેઠી નહીં મૂકતો કેમ નગર હું ઉપાડ લે સોવણી ઉપાડ લે દીકરો કા હું તમે મન બોલ્યો કે આવે મોટા ભાઈ મને એક શંકા પડે હું તને શંકા પડે આણ કરું બરે શંકા પડે છે ને છોકરો તમારો છે તો કોઈ પાડોહી નો છે પાડોહી નો છે સરપંચ નો છે એમ નથી કેતો હું તો હું તમને એમ કહું તમે એટલા લાંબા હું એટલો લાંબો ના બાટ્યો કેમ દાદા માથે પીડ્યો દાદા આપણે આવડ્યા જ હતા સાચી વાત છે ધીસ ઇઝ માય બાઠિયા ફેમિલી
હા એમ દાદા એટલે દાદા એવડા જ હતા તો કપડા એના લાગ્યા હા એ બંડી દાદા ની ઠપકારી તે અત્યારે બલી ગયા હા ખિસુ બહુ મોટું છે એ દાદી નું છે આમાં ભાગ ભરતા હા હું તમે મને બોલ્યો કે આવે લે વાત નો વાંધો વાત કર મને શરમ આવે છોકરાને શરમ આવતી તું કહી દે ની જે વાત નો વાંધો હોય એને હું વાંધો છે એમ હા એને મારે વાંધો છે ઈવડો ઈજ વાંધો છે તારે તો ભાઈ નો વાંધો છે એને હું ગધેડી નો છે તારે ભાઈ નો વાંધો મારે ભાઈ નો વાંધો છે અમાર બે ને એક જ વાંધો છે તારે શું કરવાનું છે મર તાર ભાભી ને પૂછવું પડે એટલે આપણે ત્રણ સહી કાપી ને તેમાં ભાઈ ને શું પૂછવાનું હોય એટલે ભાઈ પૂછવું પડે તને ન ખબર હોય તાર ભાઈ ને પૂછવું પડે પૂછવું પડે ને એ તારી વાત સાચી છે પૂછવું પડે કેમ નકર તારી માં વહી જાય મારા માથા એના નો છોકરાની કે છોકરાની એને હવાર માં થાય બપોર પછી તારે થાય જો આપા હું કે બોલવામાં સમજે તારે કે બોડો કરી દે ખાતો તારો કોણ દે અંધારામાં લઈ જઈને કર્યો લાગે એવું અમે કઈ ન કહી ગા ઘર ની એના માથે તમારે શું થાય મારે એવડા ઈલા હે હા તો મારે શું થાય તારે ભાભી માં ઓહો ભાભી માં થાય તો હારું કે તમે વેલાર કીધું તી કેમ નગર મારે એમ કે તમારે થાય મારે થાય તું સાનો મનો રે ઓલી હાંભળી તારું મોઢું ગહી નાખ છે હા એટલે તમે બે મોઢું ધોયા વિના ના આવ્યા કઈ મોઢું ધોયા ના થયા કા હવે છે ને આ વાત આપણે પછી રાખવાની ચાણા વાળવાની હા ડણા વાવણી થઈ વાવણ ખબર ન પડતી એટલે વાયાવી પેલા આયતો તને કહું તો ગામ માં આયલા તું આટા મારો તને ખબર ન પડે વાવણી થઈ છોકરો ને ભાઈ વેલા વૈયા જાય 600 વાગ્યા ને તારે સવેટ કરવી કાઈ વાંધો ની સવેટ કરવી પડે તને ન ખબર હોય અમે 6 વાગ્યા ના વાડીએ બે હા તો તમારે બીજું કામે શું હોય થોડુંક તો કામ કરવા લગાય ને વાડી તમારા ઘર ઘર માં જાન ન દો કાલ નોખું કરતી જે મારો હા તું શાંતિ રાખ ઉતાવળ કરી માં હા હજી ઓલો ભાગીદારે રિહાણો એમને તમે આ ભાગ્યો રાખ્યો ઘરમાં ઈ કાઈ જાન જતો ન અરે ઈ તો કહું ઈ હોત રિહાણો એને મે હવારમાં વાડીએ મેગલો તો મળો ગામમાં આટા મારે ઈ હોતે આમ તો વેલો આવ્યો તો હા તો બોલાવો ક્યાં ગયો હા એને બોલાવું ક્યાં જોઈ પછી પૂછી લે જતું એને મને નો કાઈ ખબર હોય હું ગામમાં બેઠો હોય બરોબર ને હા તમે બે માથા કુટકી જોઈ બોલાવો હમતા જણા થઈ ગયા ગયા વવાઈ જાય એમ હા તે વાંધો નહીં ને બોલાવું